भारत माता की जय। अच्छा साहेब, तमने विनंती छे, मेहरबानी करीने हाथ जोड़ीने अमे अहीं सेवा करवा आया छे। 70 થી 80 બસો છે અહીંયા ફસાયેલી, અમે બધાને છોડીને આવ્યા છે ને અહીંયા અમને ગ્રાઉન્ડમાં આ લોકોએ મૂકી દીધા છે। અહીંયા તાપ છે, તડકો છે, એટલો બધો છે, નથી પાણી મળ્યું, નથી જમવાનું મળ્યું। જમવાનું હાલવા આવ્યા હતા સેવાનું, એનાય 200-200 રૂપિયા લીધા છે। એ ડ્રાઈવરો બી મારી પાસે હાજરમાં છે અને અમે ખૂબ અહીંયા ફસાઈ ગયેલા છે। અને આ બધા અમારી પાસે ફોટા બી છે, ગાડીઓ વાળા ડ્રાઈવરો કન્ડક્ટરો બધા જ અહીં હેરાન છે। એમના ઘરના લોકો બિચારા બધા બહુ હેરાન થઈ રહ્યા છે, બધાના ઘેરેથી ફોન આવે છે। અને સાહેબ તમને વિનંતી છે કે આ બધાને ઘરે પહોંચાડવા માટે તમે કઈ સગવડ કરો વ્યવસ્થિત સર, અમને અહીંથી ગાડીઓ છોડે અમારી। અને બધા ગુજરાતના છે, અરે ગુજરાતની ગાડીઓ છે, સુરતની ગાડીઓ છે, ભરૂચની છે, બરોડાની છે, આ બધા ગાડીઓના ડ્રાઈવરો ખલાસીઓ બધા જ ફસાઈ ગયેલા છે અહીંયા આગળ। અમે સેવા કરવા આવેલ છે અને સ્કૂલમાં અમે આ લોકોને છોડેલ છે બધાને, ત્યાં આગળ બી અમને 2 કલાક હેરાન કરવામાં આવ્યા છે, ક્વોરન્ટાઈન કરીને। અમારા 2 ડ્રાઈવરને બી પાણીની બી કોઈ વ્યવસ્થા નથી, જમવાનું બી વ્યવસ્થા નથી, મોકલ્યું તું તેના 200-200 લીધા છે। એ ડ્રાઈવરો મારી પાસે હાજરમાં છે, સવારના ચા નથી, 3 દિવસથી અમે સતત ગાડી ચલાવી રહ્યા છે, કોઈ હોટલમાં અમને પાણી નથી મળ્યું, નથી જમવાનું મળ્યું, કોઈ ડ્રાઈવરે બિચારાએ ખાધું નથી, બિસ્કિટ ને સેવ ખાઈ ખાઈને ગાડી ખેંચીને અહીંયા 3 દાડાથી। અને અહીં અત્યારે એવા તડકામાં નાખી દીધા છે ગાર્ડનમાં કે અમને સાહેબ બોલવાનો હોશ નથી રહ્યા। અને અમે મહેરબાની કરી સાહેબ જેમ બને એમ તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારા ડ્રાઈવરને, અમારા બાલ બચ્ચા છે અમારા બી, અમે તો સેવા કરવા હારું છે, વડોદરાથી ગાડી ખેંચીને આ લોકોને આગળ જીવ જોખમમાં નાખીને, ઘરના ના પડતા હતા છતાં અમે જીવ જોખમમાં નાખીને આ લોકોની સેવા કરી છે। 2000 કિલોમીટર થાય છે બરોડાથી આગળ, અમે 2000 કિલોમીટર ગાડી ખેંચીને આવ્યા છે, અમે એટલા બધા પરેશાન છે કે મહેરબાની કરીને સાહેબ વિનંતી છે તમને કે બધા ફસાયેલા છે અહીંયા આગળ, જે સરકાર માન્ય આપવામાં આવે છે એમાં બી અમારી પાસેથી પૈસા લેવામાં આવ્યા છે, અને એ બી માણસ મારી જોડે હાજરમાં છે देता हूँ। तो बोला नहीं नहीं पहले पैसा लाओ फिर उसके बाद खाना ले जाओ, और गाड़ी का फोटो लेकर उसके बाद में आने लेके भाग गए। अच्छा आने जो श्री साहब आ बधी बसों पड़ी से ગાર્ડન માં જોઈ લો તમે સાહેબ અહીંયા આગળ તડકો કેટલો છે। આજે અમને તો પાણી પીવાનું નથી મળ્યું, કશું જ નથી મળ્યું, એવું અમે હાઈવે પર કઈ નથી આવ્યું, હોટલો બંધ, કશું જ નહીં, ચાય નથી પીધી, ડ્રાઈવર બચારો ચા પીને ગાડી ખેતો, એને ચાય નથી મળી, ઉકાળો પીને અમે જીવન કાઢીએ છીએ, એક સ્ટવ ગાડીમાં છે એનાથી ઉકાળો બનાવીને પીએ છીએ। 15 પોલીસ વાળા બહાર ઉભા રાખ્યા છે, SRP છે, આર્મી જવાન છે, આર્મી જવાન છે, પોલીસ વાળા છે અહીંયા આગળ, એ બી બિચારા બધા અહીંયા ફસાઈ રહેલા છે। મહેરબાની કરીને તમને વિનંતી છે સાહેબ કે આ લોકોને કઈ બી રીતે કરીને રિક્વેસ્ટ છે તમને કે આ બધાને છોડવામાં તમે હેલ્પ કરો, તમારી મહેરબાની। ઓડિશા ગવર્મેન્ટ જવાબદાર છે આની, કલેક્ટર એના જવાબદાર છે, અમે તઈ સ્કૂલમાં ગાડી ખાલી કરવા ગયા તઈથી બી મને ના પાડી કે આ જિલ્લો લાગે ગૃહ, આ જિલ્લો ના લાગે આવ્યો તમારે ગુજરાત ગવર્મેન્ટ, એટલે કે તમારે તહી લઈ જવા પડશે, આમ તેમ કરીને અમને હેરાન કરે, મને બી બીજી સ્કૂલમાં મોકલો ત્યાંથી 25 કિલોમીટર, બધાને 50-50 કિલોમીટર આગળ મોકલા। અચ્છા આઈ તારે કોઈ બી ગાડીને તકલીફ નથી પડી, તહીથી ગાડી આવી છે તારે કોઈને તકલીફ નથી પડી, અને અમે બધાને પેસેન્જરોને બી પૂછી જોવો છો તમે કે જેટલા તહીથી નામ લિસ્ટ ગયા છે બધાને પૂછ્યું, અમે કોઈને તકલીફ નથી આપી। અને અમારી ગાડી એક બ્રેક રોલ થઈ ગઈ છે, એ ગાડી ત્યાં ઘાટ સેક્શનમાં પડી છે, એના 2 ડ્રાઈવરને ક્વોરન્ટાઈન કરીને અંદર કરી દીધા છે ગાડીના કાગળિયા માટે ફોરેસ્ટ ખાતાના સાહેબે, એમને બી શ્રી માન્ય છે, અમારા 2 ડ્રાઈવરને છોડી દે, ગાડી નથી જોઈતી અમારે, લઈ લો તમે ગાડી બી નથી જોઈતી અમારે, પણ અમારા ડ્રાઈવર જોઈએ, અમે 2 ડ્રાઈવરને લીધા વગર નહીં જઈએ। ઓકે સાહેબ, વંદે માતરમ, 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 ભારત માતા કી જય। ડ્રાઈવર એકતા જિંદાબાદ, ડ્રાઈવર એકતા।